સુમરના જોરદાર કડકા બાદ કોરોના વાયરસના ફફડાટ વચ્ચે શેરબજાર વાંચે ડૂબાવો છે ઉછાળો. બીએસઈ સેન્સેક્સ 62 અંક વધી 34,697 પર બંધ. નિફ્ટી ઇન્ડેક્સ 7 અંક વધી 10,458 પર બંધાવ્યું. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 350 પોઈન્ટ વધ્યું, જેથી એક તબક્કે માર્કેટમાં મોટી તેજીનો આશાવાદ દેખાયો. જોકે બપોર બાદ યુરોપિયન બજારો તૂટીને આવતા માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું. સોના ચાંદીમાં તેજી તરફી ચાલ આગળ વધી છે. તસ્ક્રામ કોડમાં વધુ 200 રૂપિયા જોવા મળ્યા છે, તો 24 કેરેટ ગોલ્ડનો ભાવ 43,690 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈ મોટી વધઘટ ન જોવાય. 1 કિલો ચાંદીનો ભાવ 48,500ની સપાટીએ બોલાવો. કોરોના વાયરસના ભય હેઠળ ક્રૂડ તૂટી રહ્યું છે, જેની સીધી અસર હેઠળ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાનો ફાયદો સામાન્ય લોકોને મળવા લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 2.69 રૂપિયા સુધી ઘટ્યો છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 2.33 રૂપિયા સુધી ઘટ્યો. કોરોના વાયરસનો કહેર વિશ્વ અર્થતંત્રને મોટો ઝટકો આપી રહ્યો છે. કોરોનાને કારણે વિશ્વના મોટાભાગના દેશના અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં તાત્કાલિક ધોરણે કાપ કર્યો છે. આર્થિક રીતે બેહાલ બનેલી યસ બેંકના 2.5 લાખ કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે, ત્યારે ખુલાસો થયો છે કે 42,000 કરોડની લોન બાદ 20,000 કરોડની લોન રાણા કપૂરની સૂચના આપવામાં આવી હતી. ઈડીએ કોક્સ એન્ડ કિંગ્સ ગ્રુપ, DHFL ગ્રુપ અને રેડિયસ ગ્રુપ તથા અન્ય કેટલીક કંપનીઓને અપાયેલી લોનના દસ્તાવેજો મંગાવાયા છે. તો કોરોનાની ઓટો ઉદ્યોગ પર પણ ગંભીર અસર થઈ રહી છે અને તેના જ કારણે અલગ અલગ રીતે આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ એસોસિએશન એટલે કે સીઆમે જાહેર કરી છે ચેતવણી. સીઆમે કહ્યું છે કે કોરોના વાયરસના કારણે ઓટો ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનને ગંભીર રૂપે થશે અસર. એક મહિનાની અંદર બીજી વખત એસબીઆઈએ એફડી પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. 45 દિવસ સુધીના ટૂંકા ગાળાની એફડી પર બેંકે 0.50% વ્યાજ ઘટાડ્યું છે. એસબીઆઈના નવા દરો અનુસાર 7 થી 45 દિવસની એફડી પર 4% વ્યાજ આપવામાં આવશે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ ગ્રાહકો માટે સતત સુવિધાઓમાં ફેરફાર કરતી હોય છે, ત્યારે બેંકે લોનના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ વ્યાજદરમાં 15 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. ચીનના ઉદ્યોગપતિ અને અલીબાબાના સંસ્થાપક જેક મા હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ નથી રહ્યા.